नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે શહેરમાં આવેલા પદ્માવતી શોપિંગ સેન્ટરથી લઈ પ્રતાપ ટોકીસ સુધીના માર્ગ પર આવેલ દબાણો દૂર કરી કાર્યવાહી કરી હતી. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં આવેલા પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે વર્ષોથી પથારા અને લારી ગલ્લા વેપારીઓ દ્વારા દબાણ ઊભું કરવામાં આવ્યું હતું, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા હોય છે. ત્યારે આજે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટરથી લઈને પ્રતાપ ટોકીસ સુધીના દબાણ દૂર કરાયા હતા. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્તની સાથે રાખી અને વોર્ડના અધિકારીની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમ દ્વારા લારી અને પથારા સહિતના દબાણો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે દબાણ શાખાની કાર્યવાહીને પગલે દબાણકારોમાં દોડધામ મચી હતી. કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધા હતા. મંગળ બજાર પદ્માવતી શોપિંગ સેન્ટરથી લઈએ લેરીપુરા ગેટ અને મંગળ બજારની અંદરના વિસ્તારને લારી ઉઠાવી લેવામાં આવી છે. લગભગ 10-15 લારીઓ ઉપાડી છે. થોડુંક રોડ પેલા સળિયા એ બધું પણ લઈ લીધેલું છે. વોર્ડ ઓફિસર સાહેબના સૂચન મુજબ કામગીરી કરી રહ્યું છે. જનતા સવાલ એવો પૂછે કે સોમવારે જ કાર્યવાહી કાયમ કેમ કરવામાં આવે છે? તો આજે બંદૂક દબાણની ટીમ આવી છે એટલે લઈને આવ્યો. રોજે રોજ આ કામગીરી ચાલુ જ રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.